जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपणे वनस्पतिनी अंदर एकलिंगी वनस्पतिनी वात छे ये जोई थी। आजे आपणे जोई छे द्विअंगी वनस्पतिओ। शुं जोईए छीए आजे आपणे? द्विअंगी वनस्पतिओ। હવે આ દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એની વાત જોઈએ તો એના લક્ષણો, દ્વિઅંગી વનસ્પતિ છે એને ઉભયજીવી વનસ્પતિ સમૂહ પણ કહેવાય। હવે ઉભયજીવી એટલે શું? તો કે આ વનસ્પતિ છે એ જમીનની અંદર પણ થાય છે અને પાણીમાં પણ જોવા મળે છે, એટલે એને કેવી કીધી? ઉભયજીવી। એટલે કે દ્વિઅંગી વનસ્પતિ સૃષ્ટિને પહેલું એનું લક્ષણ છે द्विअंगी वनस्पति सृष्टि ने, द्विअंगी वनस्पति सृष्टि ने शू कहवामां आवे छे? उभयजीवी, उभयजीवी वनस्पति सृष्टि पण कहे छे। बराबर छे? आ एक वात छे। આ વનસ્પતિના દેહ પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભેદિત થાય છે। આ વનસ્પતિ નો દેહ પ્રકાંડ અને પર્ણ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થાય છે। એટલે કે બે અંગ છે, એક કયો? કયો? પ્રકાંડ, અને બીજું કયો? પર્ણ। એટલે કે બે ભાગમાં વિભેદિત થાય છે, આથી તેને, આથી તેને દ્વિઅંગી, આથી તેને દ્વિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ કહે છે। આથી તેને શું કહેવામાં આવે છે? દ્વિઅંગી વનસ્પતિ કહે છે। બરાબર છે? આ વનસ્પતિના એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને દ્રવ્યનું વહન કરતા વિશિષ્ટ પેશીય રચના જોવા મળતી નથી। આ વનસ્પતિમાં પાણી અને આ વનસ્પતિમાં પાણી અને બીજી વસ્તુઓના, આ વનસ્પતિમાં પાણી અને બીજી વસ્તુઓના વહન કરવા માટે, વસ્તુઓના વહન માટે કોઈ વિશિષ્ટ રચના, કોઈ વિશિષ્ટ રચના જોવા મળતી નથી। દાખલા તરીકે આમાં કોઈ વિશિષ્ટ રચના છે એ જોવા મળતી નથી। દાખલા તરીકે રિકીશિયા, રિકીશિયા બરાબર છે, પછી માર્કેન્સિયા, માર્કેન્સિયા, રિકીશિયા, માર્કેન્સિયા બરાબર છે, ફ્યુનારિયા, ફ્યુનારિયા, આ વગેરે જે છે એ આ પ્રકારની શું છે? વનસ્પતિની રચના છે, દ્વિઅંગી વનસ્પતિ। ત્યાર પછી હવે આવે છે ત્રિઅંગી વનસ્પતિ। દ્વિઅંગી પછી કઈ આવે છે? હવે ત્રિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ। હવે આ ત્રિઅંગી વનસ્પતિમાં શું શું આવે એની વાત આપણે જોઈએ। તો જો પહેલામાં એક અંગ, એક જ અંગ છે, બરાબર છે, બીજામાં દ્વિઅંગી એટલે બે અંગ છે। કયા કયા બે અંગ છે? પ્રકાંડ અને પર્ણ। હવે આમાં શું હશે, કયો જોઈએ? તો કે ત્રણ અંગ હોય છે। ત્રિઅંગી વનસ્પતિમાં શું હોય છે? મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત થઈ જાય છે, એટલે એને શું કહેવામાં આવે છે? ત્રિઅંગી વનસ્પતિ કહે છે। તો કે આ વનસ્પતિની, આ વનસ્પતિની શરીર રચના, શરીર રચના મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત થયેલી હોવાથી, તેને ત્રિઅંગી
वनस्पति तेने त्रिअंगी वनस्पति कहे छे। तेने त्रिअंगी वनस्पति कहे छे। पछी छे तेमनी देहरचना एक भाग थी बीजा भाग सुधी द्रव्यनु वहन करवा माटे तेना शरीरमां एक भाग थी बीजा भाग सुधी द्रव्यनू वहन करवा माटे जलवाहक पेशी अने अन्नवाहक पेशी नी रचना जोवा मळे छे। તેમાં અન્નવાહક પેશી અને જલવાહક પેશીની રચના છે એ જોવા મળે છે। દાખલા તરીકે હંસરાજ બરાબર છે। ત્યાર પછી માર્કેન્સિયા છે અને અહીંયા કઈ છે માર્કેન્સિયા પછી અહીંયા માર્સલિયા છે। જો બે માં ધ્યાન રાખજો આ જે છે એ ત્રિઅંગી વનસ્પતિના શું છે ઉદાહરણો છે। તો આપણે એકલિંગી દ્વિઅંગી અને ત્રિઅંગી આ ત્રણ વસ્તુની વાત કરી આ એના શરીરના ભાગોને આધારે છે એ વનસ્પતિના પ્રકારો છે। હવે એના બીજ ઉપરથી છે કે આવૃત બીજધારી વનસ્પતિ અને બીજી આવે છે અનાવૃત બીજધારી વનસ્પતિ ત્યાર પછી સપુષ્પ વનસ્પતિ અને અપુષ્પ વનસ્પતિ એના વિશેની વાત છે એ આપણે જોઈએ। તો હવે આપણે જોઈએ કે સૌપ્રથમ આવે છે ત્રિઅંગી પછી આવે છે આવૃત બીજધારી વનસ્પતિઓ અને પછી આવે છે અનાવૃત બીજધારી વનસ્પતિઓ। એટલે હવે આપણે પહેલા જોઈએ કે ભાઈ અનાવૃત બીજધારી વનસ્પતિઓ કઈ કઈ છે। એમાં તો નાની એવી જ વાત આપેલી છે બહુ કરતા એટલે હવે આપણે જોઈએ અનાવૃત બીજધારી વનસ્પતિ અનાવૃત બીજધારી વનસ્પતિ તો અનાવૃત બીજધારી વનસ્પતિની અંદરની વાત જોઈએ તો તેની અંદર અહીંયા જીવનો અને સ્પર્મા ભેગા મળીને ગ્રીક શબ્દ બન્યો છે। જીવનો અર્થ થાય છે લગ્ન અને આવૃત અથવા તો અનાવૃત અને સ્પર્માનો અર્થ થાય છે બીજ બરાબર છે। એટલે કે તેઓ અનાવૃત બીજધારી વનસ્પતિ પણ કહે છે કે જેવના બીજ છે અહીંયા પહેલા આપણે લખશું કે અનાવૃત બીજધારી આપણી ભાષામાં લખીએ છીએ શબ્દ એ ગ્રીક ભાષાનો શબ્દ કયો છે તો કે ગ્રીક ભાષાનો શબ્દ જાઈમો જીમનો બરાબર લગ્ન અથવા અનાવૃત લગ્ન અથવા તો અનાવૃત અને બીજો શબ્દ છે સ્પર્મા શબ્દ જીવનો અને લગ્ન અથવા અનાવૃત અને બીજધારી પરથી આવ્યો છે. બરાબર છે હવે આને ઉદાહરણ છે પાયનસ અને સાયકલ
દાખલા તરીકે આના ઉદાહરણ છે પાઇનસ અને બીજું છે સાઇપ્રસ. આ બે જે છે એ એના ઉદાહરણ છે. ત્યાર પછી બીજી વનસ્પતિ આવે છે આવૃત બીજધારી વનસ્પતિ. કઈ વનસ્પતિ આવે છે? તો કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિ. જો આનો તફાવત પણ પૂછી શકાય. આનો શું પૂછી શકાય? તફાવત કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત, પછી દ્વિઅંગી અને ત્રિઅંગી, એકઅંગી અને દ્વિઅંગી, આના પણ તફાવત છે એ પૂછી શકાય છે. બરાબર છે? એટલે તમારે આ યાદ રાખવાનું રહેશે. બે ના તમારે પ્રાણી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ નો પૂછી શકાય. એક બરાબર છે, એકઅંગી દ્વિઅંગી આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ નો પણ તફાવત આવી શકે છે. હવે આવૃત બીજધારી વનસ્પતિમાં શું આવે? તો કે આવૃત બીજધારી વનસ્પતિઓના બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે. પહેલી વાત છે જો આવૃત, તો કે આવૃત બીજધારી વનસ્પતિના બીજ, દાખલા તરીકે ચીકુ છે, તો ચીકુની અંદર અંદર બીજ ઢંકાયેલા હોય છે. કેરી છે તો ગોટલું અંદર ઢંકાયેલું હોય છે. બરાબર છે? તો આ બોર છે તો થળિયો અંદર આવેલો હોય છે. તો આ બધી જે છે તે આવૃત બીજધારી વનસ્પતિઓના બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે. વનસ્પતિના બીજ એ ફળની અંદર ઢંકાયેલા હોય છે. ફળની અંદર ઢંકાયેલા હોય છે તેમજ બીજ બીજાશયમાં વિકાસ પામે છે. તેમજ બીજો લક્ષણ છે તેમના બીજ એ બીજાશયમાં વિકાસ પામે છે. આ બીજી વાત છે. ત્યાર પછી ત્રીજી વાત છે કે બીજાશય ફળોમાં રૂપાંતરિત થાય છે, વિકાસ પામે છે, અને આ બીજાશય એ ફળમાં વિકાસ પામે છે. આ બીજાશય એ ફળમાં શું પામે છે? વિકાસ પામે છે. ખોરાકનો સંગ્રહ છે આ વનસ્પતિની અંદર. જો બીજું કે આ વનસ્પતિ છે એની અંદર તમે જોજો કે આ વનસ્પતિમાં સપુષ્પ વનસ્પતિઓ પણ કહે છે. આ બીજાશયની અંદર થાય છે ત્યારબાદ ફળ બને છે તેમને સપુષ્પ વનસ્પતિ પણ કહે છે. અને તેમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં થાય છે અને ભૂણ અથવા તો ભૂણોમાં થાય. બીજપત્રોની સંખ્યાને આધારે વનસ્પતિને બે વર્ગમાં વિભાજિત થાય છે. પછી અહીંયા બીજું લખશું કે આ વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં થાય છે. આ વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ છે એ બીજપત્રમાં થાય છે. બરાબર. હવે બીજી વાત આવે છે કે બીજપત્રોના આધારે આ વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બીજપત્રોને આધારે આ વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા બે ભાગમાં વિભાજિત થાય આ વનસ્પતિ? તો એની અંદર પહેલું આવે છે એક બીજપત્ર ધરાવતી વનસ્પતિ, જેને એક તળે વનસ્પતિ કહેવાય. એમાં પહેલું છે એક દળી વનસ્પતિ. બે ભાગમાંથી કઈ કઈ આવે? પહેલું એક દળી વનસ્પતિ. તો આમાં શું આવે છે? એક જ બીજપત્ર ધરાવતી વનસ્પતિ તેવો એક જ બીજપત્ર. એટલે કે એના બીજના બે ફાડિયા ન થાય, ટૂંકમાં સમજી શકાય. દાળ છે, ચણા છે, તો દ્વિદળી આવે, બે ફાડિયા થઈ જાય.
બરાબર છે, મગફળી છે તો બે ફાડિયા થઈ જાય, તો એ બધી દ્વિદળી વનસ્પતિ કે જેના બીજના ફાડિયા ન થાય, બરાબર છે, બે ભાગમાં રૂપાંતરિત ન થાય, બરાબર છે, તો એને શું કહેવાય? એકદળી વનસ્પતિ. બાજુમાં છે તેના બે ફાડિયા ન થાય, ઘઉં છે તો બે ફાડિયા એક સરખા ન થાય, બરાબર છે, તો એ બધી એકદળી કે તેઓ એક જ બીજપત્ર ધરાવતી હોય છે. બીજું છે દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિમાં શું થાય કે તેઓના બીજપત્રો એ બે ભાગમાં વિભાજિત થાય છે. તેઓના બીજપત્રો એ બે ભાગમાં શું થાય છે? વિભાજિત થાય છે. એને દાખલા તરીકે સૂર્ય મુખી, આમાં દાખલા તરીકે સૂર્ય મુખી, અને આમાં શું આવે છે એકદળી વનસ્પતિમાં કે દાખલા તરીકે મકાઈ, પછી ઘઉં વગેરે, આમાં આવે છે સૂર્યમુખી, મગફળી, બરાબર છે, ચણા, આ બધી દ્વિદળી વનસ્પતિ છે. આપણી દેશી લખી છે, ઇંગ્લિશ ભાષામાં નથી લખી એટલે તમને યાદ રહે. તો આવૃત બીજધારી વનસ્પતિ છે, એના બીજ પ્રત્યે ફળનું આવરણ થઈ છે, એના બીજ જે છે એ બીજા શયમાં વિકાસ પામે છે, બીજા શય છે એ ફળમાં વિકાસ પામે છે, એના સ્વ વનસ્પતિનો ખોરાક સંગ્રહ છે એના બીજ પત્રમાં થાય છે. બીજ પત્રને આધારે વનસ્પતિના બે પ્રકાર, એક આવૃત એકદળી અને બીજી દ્વિદળી વનસ્પતિ. તો અહીંયા એક વાત આપણે જોઈએ, બરાબર છે, આ વનસ્પતિ છે એનું બીજું છે સપુષ્પ વનસ્પતિ પણ કહેવાય. હવે આપણે જે જોવા જઈએ છીએ અપુષ્પ વનસ્પતિ અને સપુષ્પ વનસ્પતિની વાત છે એ હવે આપણે જોઈએ છીએ. તો વનસ્પતિ આપણે ત્રણ ભાગમાં જોઈએ. જો એક પહેલું આપણે જોઈએ એકાંગી વનસ્પતિ, પછી આપણે જોયું દ્વિઅંગી, પછી આપણે જોયું ત્રિઅંગી, બરાબર, ત્યાર પછી આપણે જોયું આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. એમાં આવૃત બીજધારીમાં પાછા બે પ્રકાર જોયા, એકદળી અને દ્વિદળી. તો આ બધું તમારે મગજમાં રાખવાનું, એટલે બધા વિશે તમે થોડું થોડું લખી શકો, તમારો આવે તો આપણે વાત કરી શકીએ, બરાબર છે. હવે આપણે જોવાનું છે સપુષ્પ વનસ્પતિ અને અપુષ્પ વનસ્પતિ. તો હવે સૌથી પહેલા આપણે જોઈએ તો કે ભાઈ અપુષ્પ વનસ્પતિ શું જોવાનું છે. પહેલા અપુષ્પ વનસ્પતિ, એમાં જે અનાવૃત બીજધારી જે છે એને અપુષ્પ વનસ્પતિ કહેવાય, બરાબર છે, કે વનસ્પતિને બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી, તેથી તેને બીજવિહીન વનસ્પતિ પણ કહેવામાં આવે છે. આ વનસ્પતિઓમાં ભ્રૂણધગ્ન એટલે કે જે અનાવૃત છે એ અપુષ્પ વનસ્પતિ છે, જે આવૃત છે એ કેવી છે સપુષ્પ વનસ્પતિ છે, એને સપુષ્પ વનસ્પતિ પણ કહેવામાં આવે છે, બરાબર છે. અને તમે અહીંયા બરાબર જોઈ લો કે અહીંયા સપુષ્પ અને અપુષ્પ વનસ્પતિમાં શું આવે છે. તો સપુષ્પ અને અપુષ્પ વનસ્પતિમાં મેં તમને કીધું એમ કે આમાં જે બીજ ઉત્પન્ન જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી ધરાવતી એવી વનસ્પતિ છે એને શું કહેવામાં આવે છે, તો કે એ અપુષ્પ વનસ્પતિ કહેવામાં આવે છે, અને બીજવિહીન વનસ્પતિ પણ કહેવામાં આવે છે. આ વનસ્પતિઓમાં ભ્રૂણ છે એ નગ્ન હોય છે એને બીજાણુ કહેવામાં આવે છે. પ્રજનન અપ્રત્યક્ષ હોવાથી તેને અપ્રત્યક્ષ પ્રજનન અનુવાળી વનસ્પતિ પણ કહે છે. દાખલા તરીકે ગુલાબ છે, તમે જુઓ તો એના બીજ નથી પણ એને પુષ્પ આવે છે એટલે સપુષ્પ વનસ્પતિ કહેવાય. પછી સપુષ્પ વનસ્પતિ છે એ મેં તમને કીધું આવૃત બીજધારી જે વનસ્પતિ છે એને આપણે શું કહીએ છીએ સપુષ્પ વનસ્પતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે જો વનસ્પતિનો એક આખો ચાર્ટ તમારે પાના નંબર છે એ 88 ઉપર આપ્યો છે કે વનસ્પતિઓ, તો અભેદિત વનસ્પતિ દેહ, પહેલામાં વિભેદિત વનસ્પતિ દેહ, અભેદિતમાં શું છે સુકાકાય, અને વિભેદિતમાં શું છે તો કે વાહક પેશી વિહીન અને વાહક પેશી ધારી, એટલે કે જે વહન પેશી કરી શકે છે, જેઓની અંદર વહન માટે પેશી આવેલી છે એને વાહક પેશી ધારી, અને વહન માટે પેશી આવેલી નથી જલવાહક કે અનવાહક એને વાહક પેશી વિહીન, તો એમાં દ્વિઅંગી વનસ્પતિ છે. એમાં દ્વિઅંગીમાં બે વાત છે, બીજ ઉત્પન્ન ન કરતી વનસ્પતિ અને બીજ ઉત્પન્ન કરવા વાળી વનસ્પતિ. એમાં બીજ ઉત્પન્ન કરવા વાળી જે વાહક પેશી ધારી છે
એના બે પ્રકાર, બીજ ઉત્પન્ન ન કરવા વાળી અને બીજ ઉત્પન્ન કરવા વાળી છે, એટલે કે આવૃત અને અનાવૃત, એમાં ત્રિઅંગી વનસ્પતિ છે એનું ઉદાહરણ આપ્યું. પછી બીજ ઉત્પન્ન કરવા વાળીમાં આવૃત અને અનાવૃત છે, એમાં અનાવૃત બીજધારી છે એની અંદર જીમ્સોસર્પ વનસ્પતિ તરીકે ઓળખાય. પછી ફળ ઉત્પન્ન કરવા વાળી આવૃત બીજધારી, એના બે પ્રકાર, એક દળી અને દ્વિદળી, કે બે બીજપત્રો વાળી વનસ્પતિ અને દ્વિદળી કહેવાય. એક દળ વાળી વનસ્પતિ એને શું કહેવામાં આવે છે? એક દળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આટલી વાત આપણે જોઈ કે વનસ્પતિના જુદા જુદા પ્રકારો. હવે આપણે જે જોવાનું છે એ એના ચાર પ્રશ્નો, જે ત્રણ પ્રશ્નો જે છે નાના નાના આપેલા, એના વિશેની વાત આપણે જોઈએ. તો એ નાના નાના છે કે જો સરળતમ વનસ્પતિ છે, સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મૂકવામાં આવે છે? તો સરળતમ વનસ્પતિઓને હેમાં છે, સૌથી સહેલામાં સરળમાં સરળ વનસ્પતિ કઈ છે? તો સુકાઈમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓ કેવી રીતે જુદી છે? ત્રિઅંગીઓમાં લગ્ન ભૂણ અને અપ્રત્યક્ષ પ્રજનન અંગો છે, જ્યારે પુષ્પધારી વનસ્પતિઓ પૂર્ણ વિકસિત અને વિભેદિત અંગ ધરાવે છે. પછી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદા પડે છે? તો અનાવૃત બીજધારી વનસ્પતિના બીજ લગ્ન છે, જે ફળનું અવનારણ ધરાવતા નથી, અને આવૃત બીજધારી વનસ્પતિના બીજ છે એ ફળોથી શું થયેલા હોય છે? તો કે ફળોથી ઢંકાયેલા હોય છે. તો આપણે અહીંયા બે વાત જોઈએ, તો આ ત્રણ એના પ્રશ્નો છે. તો અહીંયા વનસ્પતિ સૃષ્ટિની જે વાત હતી, એ વનસ્પતિ સૃષ્ટિની વાત શું થાય? પૂરી થઈ. હવે આપણે જોવાનું છે કે નવી સૃષ્ટિ છે એમાં પ્રાણી સૃષ્ટિ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો ભાઈ પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ પછી કઈ છે? તો કે ભાઈ પ્રાણી સૃષ્ટિ. તો આ પ્રાણી સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિના લક્ષણો કયા કયા છે? તો સૌથી પહેલા કે તમે જોઈ લો કે પ્રાણી સૃષ્ટિ જે છે એમાં સુકોષ કેન્દ્રીય બહુકોષી અને વિષમકોષી સજીવોનો સમાવેશ. એક તો આપણે પહેલા જોયું હતું કે પ્રાણીઓ છે વિષમકોષી છે, એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી. હવે પહેલી વાત છે કે પ્રાણી સૃષ્ટિમાં પહેલું લક્ષણ છે તેઓ વિષમકોષી છે, આ પહેલી વાત છે. બીજી વાત છે તેઓ કોષ દિવાલ ધરાવતા, તેઓ કોષ દિવાલ ધરાવતા નથી, તેઓ સુકોષકેન્દ્રી કેન્દ્રીય અને બહુકોષીય સજીવો છે. તેઓ સુકોષકેન્દ્રી અને બહુકોષીય સજીવો છે, બરાબર છે. પછી બીજું છે કે તેઓના શરીર રચનાની, તેઓની શરીર રચનાની, તેઓની શરીર રચનાની આધારે તેઓના જુદા જુદા વિભાગો પાડવામાં તેઓની શરીર રચનાને આધારે તેઓના જુદા જુદા વિભાગો પાડવામાં આવે છે, બરાબર છે. કે ભાઈ શરીર રચના કેવી છે એને આધારે જુદા જુદા વિભાગો, એમાં સૌથી પહેલો વિભાગ આવે છે સાવ સરળમાં સરળ શરીર રચના ધરાવતા જે સજીવો છે એની અંદર આવે છે સિક્કા અથવા તો છ છિદ્ર સજીવો. પહેલો જેનો વિભાગ આવે છે સછિદ્ર સજીવો. જુઓ કે જેઓનું શરીર છે એ છિદ્રાળું છે, બરાબર છે. દાખલા તરીકે આપણે વાદળી છે, દરિયાની અંદર જોવા મળે છે, આ વાદળી જેવી જે રચનાઓ છે એને સછિદ્ર સજીવો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આ સજીવો છે એ મોટા ભાગે કોઈ જગ્યાએ ચોંટી નથી રહે છે, એની અંદર પ્રચલન એટલે કે હલનચલનની પ્રક્રિયા જોવા મળતી નથી, બરાબર છે. તો આવી અંદર છે કે સછિદ્ર પહેલું છે કે આ સજીવોનું શરીર છિદ્રાળું હોય છે. આ સજીવોનું શરીર છે એ કેવું હોય છે? છિદ્રાળું હોય છે. પછી બીજું, મોટાભાગના સજીવો
सजीवो दरियाई छे अने अने अमुक सजीवो मीठा पानी मा वसवाट करे छे। अमुक सजीवो छे એ મીઠા પાણીમાં વસવાટ કરે છે, ત્યાર પછી તેઓ બહુકોષીય છતાં પણ તેઓ બહુકોષીય અને અત્યંત સરળ રચના ધરાવે છે। ત્યાર પછી તેઓની અંદર આ સજીવો છે, મેં તમને પહેલા વાત કરી એમ કે તેઓ છે એના શરીરની અંદર છિદ્રો જોવા મળે છે અને તેનું આવરણ જે છે તેઓનું શરીર કઠણ આવરણ અને બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે। તેઓનું શરીર બાહ્ય આવરણ અથવા કંકાલથી ઢંકાયેલું હોય છે। દાખલા તરીકે આપણે જુઓ, તમે જુઓ ને તો ઓલું શું કહેવાય, શંખનું, બરાબર છે, પછી વાદળી, આવું બધું જે છે એ આના ઉદાહરણની અંદર આવે। પછી બીજી વાત આવે છે તેઓના શરીરમાં છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે। તેઓના શરીરના છિદ્રો, સાંભળજો, શરીરના છિદ્રો નલિકા સાથે જોડાયેલા હોય છે, જેના માધ્યમથી તેઓ ખોરાક અને પાણીનું વહન કરી શકે છે। પછી આ મુદ્દો છે કે તેઓ મોટા ભાગે પ્રચલન કરી શકતા નથી, તેઓ પથ્થરો સાથે ચોંટીને જ રહે છે, મોટા ભાગે તેઓ પ્રચલન કરી શકતા નથી, એટલે કે તેઓ મોટા ભાગે છે એ પથ્થરો સાથે શું થઈ જાય છે, ચોંટી જાય છે અને પથ્થરો સાથે ચોંટીને તેઓ રહે છે, બરાબર છે। હવે એના ઉદાહરણો છે કે દાખલા તરીકે સાયકોન પછી વાદળી, આ બધા એના શું છે, ઉદાહરણ છે, બરાબર। હવે આ એક વાત છે, પહેલા વાત એટલે કે એકદમ સરળ શરીર રચના ધરાવતા સજીવો છે। જો પ્રાણી સૃષ્ટિની તમને આપણે વાત કરીએ છીએ, પ્રાણી સૃષ્ટિ છે ખૂબ વિશાળ, જે વનસ્પતિ સૃષ્ટિ છે વિશાળ છે એમ પ્રાણી સૃષ્ટિ પણ ખૂબ શું છે, વિશાળ છે। હવે આ પ્રાણી સૃષ્ટિ છે એ વિષમપોષી છે, એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો તફાવત તમને આવે ને તો પ્રાણી વનસ્પતિ સૃષ્ટિ જે છે ને એ સ્વયંપોષી છે, એટલે પોતાનો ખોરાક પોતાની જાતે શું કરે છે, બનાવે છે। આ પ્રાણી સૃષ્ટિ કેવી છે, તો કે પ્રાણી સૃષ્ટિ વિષમપોષી, પછી વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે લખવું હોય તો લખી શકાય તેઓ કોષ દિવાલ ધરાવે છે, અહીં આપણે લખી શકીએ કે તેઓ કોષ દિવાલ ધરાવતા નથી, બરાબર છે। આ બેનો તફાવત છે એ તમે આવી રીતે લખી શકો। ત્યાર પછી વનસ્પતિમાં આપણે લખી શકીએ કે તેઓ જે છે એ પ્રચલન કરી શકતી નથી, વનસ્પતિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર આપણે લખી શકીએ કે તેઓ પ્રચલન કરી શકે છે। પછી એક અગત્યની વાત છે કે પ્રાણીઓ જે છે ને એની વૃદ્ધિ મર્યાદિત છે, તમે સમજો કે દાખલા તરીકે હું છે એ આજથી 20 વર્ષ ત્યાં સર્વિસ કરું છું, 23 વર્ષ ત્યાં, તો મારું પછી જે અમુક શરીરની રચના જે વધવી જો, માણસનું શરીર છે એ આપણે કોક જ રેર કેસમાં બાકી 6 ફૂટે પૂરું થઈ જાય, રેર કોષમાં કોક હોય 6.5-7 ફૂટ સુધીની હાઈટ, બાકી 6-6.5 ફૂટે માણસની હાઈટ શું થઈ જાય, પૂરી, જ્યારે એટલે કે પ્રાણીઓ જે છે એની વૃદ્ધિ છે સીમિત છે, જ્યારે વનસ્પતિ છે
એની વૃદ્ધિ અમર્યાદિત છે, એવો જેટલા સમય સુધી રહે એટલા સમય સુધી વધ્યા છે. એટલે કે એની જે વૃદ્ધિ જે છે, હા એક વસ્તુ છે કે વનસ્પતિની અંદર જે છે એ ત્રણ વિભાગ છે, ઘાસ, છોડ અને વૃક્ષ, બરાબર છે. તો તમે કહેશો કે વૃદ્ધિ અમર્યાદિત છે, તો તમારા મનમાં એવો પ્રશ્ન થાય તો સાહેબ આપણે ઘાસ ને રહેવા દઈએ, બરાબર, કોઈ વડલો થઈ જાય ને તો ઈ ન થાય. પાછું એની અંદર ત્રણ પ્રકારો છે, કે ઘાસ છે એની વૃદ્ધિ સતત તમે જો આગળ 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 ચાલ્યા કરે, છોડ છે ગુલાબ નો છોડ છે તો મોટો થાય, એમ વડલો છે એની રીતે મોટો થાય, એટલે એના ત્રણ પાછા પ્રકારો છે. પણ એની વૃદ્ધિ અટકતી નથી, એની વૃદ્ધિ છે એ અટકતી નથી. ઘાસ છે એ તમે પાણી આપ્યા કરો તો મોટું મોટું થાય જ કરે, બરાબર છે. તો એ જે છે એની લિમિટમાં મોટું થાય, પછી એને ડાળ્યું ન ફૂટે, તમે સમજી ગયા, ઘાસ ને ડાળ્યું વડલા જેવી ન ફૂટે, ઈ અને પાછી ડીએનએ ની અંદર ની વસ્તુ. અને આપણે તો તમે ગમે એટલું આપો, તો હવે દાખલા તરીકે આમ ફાટીએ પછી દરવાજા મોટા કરવા પડે, એ વાત અલગ છે, ઝાડા થઈ જાય, બહુ ખવાઈ ગયું હોય તો શું થઈ જઈએ, ઝાડા થઈ જઈએ. જયારે વનસ્પતિની અંદર એની વૃદ્ધિ જે છે એ ખૂબ જ આપણને જોવા મળે છે. તો આ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ નો તફાવત જો આપણને આવે તો એમાં એ લખવાનો હોય. સછિદ્ર વનસ્પતિ પ્રાણીઓની આપણે વાત કરી, અત્યારે આપણે એટલું રાખીએ છીએ, આવતા વિડીયો લેક્ચરમાં આપણે વધારે જોઈશું. અસ્તુ, જય સ્વામી.